નજર કરીશું 9 PM 90 ન્યૂઝ પર. મૌલાના મુફ્તી અઝહરીને બચાવ કોર્ટમાં રજૂ કરાયો. મૌલાના મુફ્તી અઝહરીના 3 દિવસના રિમાન્ડ મંજૂર. સામખિયાળીમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે થઈ છે ધરપકડ. રાધનપુરની માણેકલાલ નાથાલાલ સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી. 13 ગરીબ વૃદ્ધ દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને આંખનું ઇન્ફેક્શન થયું. સીએમએમસીના 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બીએસસીમાં લિસ્ટિંગ કર્યું. આ સાથે અમદાવાદ મહાનગરપાલિકા ગ્રીન બોન્ડ જારી કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની. ગુજરાત હાઈકોર્ટની ટક્કર બાદ એએમએ હરકતમાં. એએમએ સરકારી હોસ્પિટલમાં સેવા આપવા દર્શાવી તૈયારી. સરકારી હોસ્પિટલમાં પ્રાઇવેટ જેવી સુવિધા આપવા અપીલ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલો અટલ બ્રિજ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર. મુલાકાતીઓની સંખ્યાથી તંત્રને અત્યાર સુધીમાં 13.44 કરોડથી વધુની આવક. વડોદરા હરણી તળાવ બોટકાંડનો મામલો દીપેન શાહ અને ધર્મિલ શાહને કોર્ટમાં રજૂ કરાયા. બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસે મુંબઈથી પરત ફરતા દીપેન અને ધર્મિલની કરી હતી ધરપકડ. અમદાવાદમાં ડબલ ડેકર બસ શરૂ થવા જઈ રહી છે, ત્યારે વડોદરામાં 6 વર્ષથી ડબલ ડેકર બસ વર્કશોપમાં ધૂળ ખાઈ રહી છે. લટકતા કેબલ વધતા ડબલ ડેકર બસને મુશ્કેલી. 2017માં ડબલ ડેકર બસ બંધ કરી દેવાઈ હતી. રાજકોટમાં આરોગ્ય વિભાગમાં સતત 3જા દિવસે દરોડા. દૂધની ડેરી પર આરોગ્ય વિભાગ ત્રાટક્યું. 2 દિવસમાં 30 દૂધ ડેરીમાંથી નમૂના લેવાયા. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓનો વિરોધ. એમએસએમઈમાં પેમેન્ટને લઈ વેપારીઓનો વિરોધ. પેમેન્ટમાં આવેલા નવા સુધારાના અમલથી વેપારીઓમાં ભારોભાર રોષ. રાજકોટના લોધિકામાં ગેરકાયદે દબાણ દૂર કરાયા. પારડી ગામે 400 મીટરના ખુલ્લા પ્લોટ ઉપર બાંધકામ તોડી પડાયા. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરાઈ. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પ્રજાના પૈસાનું પાણી. અમદાવાદમાં બનાવેલ ટાયર કિલર બમ્પ ગાયબ. ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવ્યા હતા બમ્પ. કિલર બમ્પ હતા ત્યાં માત્ર સાવધાનના બોર્ડ દેખાયા. જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. 125 કરોડના વધારા સાથે બજેટ પસાર કર્યું. બજેટમાં વિકાસ કાર્યો, જનતાની સુખાકારીના પગલાં માટે કેટલીક જોગવાઈ કરાઈ. ધોલેરા પંથકમાં બેફામ ઓવરલોડ ડમ્પર રોકવા સ્થાનિકો મેદાને. આંબળી ગામે 15થી વધુ ઓવરલોડ ડમ્પર સ્થાનિકોએ રોક્યા. ધારાસભ્ય કાળુ ડાભીની ચેતવણી બાદ પણ ડમ્પર બેફામ. નવસારીના વોર્ડ નંબર 3ના રૂસ્તમવાડી વિસ્તારના ગરીબ લોકોનો વેરો રદ કરતા હાલાકી. ગરીબ પરિવાર રાશન સહિતની સરકારી સહાયથી વંચિત થતા હાલાકી. ઓખા બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ. ખરાબ હવામાનને કારણે ફેરી બોટ સર્વિસ બંધ. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય. ભારે પવન અને દરિયામાં કરંટને લીધે ફેરી બોટ સર્વિસ બંધ. પોરબંદરમાં લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગને લઈ સમસ્ત ખારવા સમાજની બેઠક. કેટલાક માથાભારે બોટ માલિકો નિયમોની અવગણના કરી લાઇન ફિશિંગ કરે છે. માથાભારે બોટ માલિકો સામે કડક કાર્યવાહીની માંગ. ભુજના અમીરસર તળાવ પર કૃષ્ણાજી પુલ જોખમી બનતા બંધ થયો. નવા બ્રિજ બનાવવા માટે પાલિકાને કોઈ એજન્સી નથી મળતી, જેના કારણે પુલનું કામ ટલ્લે ચડ્યું. સૌરાષ્ટ્રભરમાં હૃદય સંબંધિત રોગનું જોખમ વધ્યું. રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષકનું નિવેદન. રાજકોટમાં દરરોજ 20-25 દર્દી નોંધાઈ રહ્યા છે. સિવિલમાં દરરોજ 10થી વધુ હૃદય રોગના દર્દી નોંધાય છે. ધર્માંતરણ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, ખ્રિસ્તી ધર્મ અંગ્રેજો લાવ્યા, લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાય છે. મુગલો મુસ્લિમ ધર્મ લઈને આવ્યા. આણંદ રેલવે સ્ટેશનનું બ્યુટિફિકેશન કરી સરદાર પટેલની થીમ પર રેલવે સ્ટેશન બનશે. રેલવે મંત્રાલય તરફથી મંજૂરી. સાંસદ મિતેશ પટેલે કહ્યું, 1 વર્ષમાં રેલવે સ્ટેશન તૈયાર થશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શાળાઓની બેદરકારી. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ 1000થી વધુ ફોર્મ ભર્યા. વારંવાર મુદત લંબાવી છતાં 1773 ફોર્મ ભરવાના બાકી હતા. પેટલાદના લક્કડપુરાથી સિમરાળા જવાનો રોડ રસ્તા બિસ્માર હાલતમાં, જેના કારણે લોકોની ભારે મુશ્કેલી થઈ છે. અમદાવાદીઓને ટ્રાફિકમાંથી રાહત મળશે. પાલડી જલારામ મંદિર પાસે અંડરપાસ તૈયાર થયો. જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ જતો અંડરબ્રિજ તૈયાર. આવતા સપ્તાહે બ્રિજ ખુલ્લો મુકાય તેવી શક્યતા. અમદાવાદમાં મકરબા તરફ જતા વાહન ચાલકોની ટ્રાફિક સમસ્યા હલ થશે. એસજી હાઈવેથી મકરબાને જોડતો અંડરપાસ તૈયાર. ટૂંક સમયમાં લોકાર્પણ થશે. અંદાજીત 3 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો છે અંડરપાસ. શિક્ષણ નીતિ પર બોલ્યા ગેનીબેન ઠાકોર. કહ્યું, 182 MLA પોતાના બાળકો સરકારી સ્કૂલમાં ભણાવવા જોઈએ. આપણને જ ભરોસો નહીં હોય તો પછી સુધારો ક્યારે આવશે? પ્રાથમિક શાળામાં નથી મળતું ગુણવત્તાવાળું શિક્ષણ.
કેનીબેન ઠાકોરના શિક્ષણના નિવેદન પર મહેશ કસવાલાએ કહ્યું કે શિક્ષણમાં સંપૂર્ણ પરિવર્તન આ સરકારમાં આવ્યું. કેનીબેનને સીએમની કાર્યશૈલીનો ઓછો પરિચય. ડ્રોપઆઉટ રેશિયો ગુજરાતમાં સૌથી ઓછો. ભાવનગરમાં જર્જરિત દુકાનમાં ભણવા માટે બાળકો મજબૂર. આંગણવાડી ન હોવાથી જર્જરિત દુકાનમાં અભ્યાસ થઈ રહ્યો છે. અનેક રજૂઆત બાદ પણ તંત્રની આંખ ઉઘડી નથી. વાલીઓએ જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો. હાલોલની સરકારી શાળાની ગંભીર બેદરકારી. રમતગમત માટે વિદ્યાર્થીઓને પિકઅપ વાનમાં લઈ જવાયા. મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને જોખમી રીતે વાનમાં બેસાડ્યા. પૂરક માંગને લઈ વિધાનસભા ગૃહમાં ચર્ચા. આપે મહેસૂલ આરોગ્ય ઉદ્યોગની માંગણીનો વિરોધ કર્યો. કહ્યું ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી. મોટાભાગના ખેડૂતોને પાક બચાવવા વાડ અપાઈ નથી. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારી. સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંવ ચલો અભિયાનમાં જોડાશે. 10 ફેબ્રુઆરીએ બનાસકાંઠાના જાલોત્રા ગામમાં રોકાણ કરશે. ભાજપના તમામ મંત્રી અને ધારાસભ્યો ગામડામાં જશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર. કહ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારે નબળા વર્ગને અન્યાય કર્યો. એસટી એસસી ઓબીસી સમાજ સાથે ભાજપે હંમેશા અન્યાય કર્યો. જનગણના વાત સાચી જ છે. રાજ્યસભાના 56 સાંસદોની વિદાય પર પ્રધાનમંત્રી મોદીનું સંબોધન. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું સાંસદોની ક્યારે વિદાય થતી નથી. લોકતંત્રની ચર્ચા થશે ત્યારે મનમોહનસિંહ યાદ આવશે. પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના ભરપૂર વખાણ કર્યા. કહ્યું મને યાદ છે મતદાન સમયે નક્કી હતું કે સત્તા પક્ષ જીતશે. તેમ છતાં મનમોહનસિંહ વ્હીલચેર પર સંસદ પહોંચ્યા હતા અને મત આપ્યો હતો. કોંગ્રેસના બ્લેક પેપર પર પીએમએ કહ્યું કે કાળા ટીકા માટે કોંગ્રેસનો આભાર. દેશની નજર ના લાગે તે માટે કાળો ટીકો જરૂરી. 10 વર્ષમાં દેશ સમૃદ્ધિના શિખર પર પહોંચ્યો. મોદી સરકાર સામે કોંગ્રેસે બ્લેક પેપર રજૂ કર્યું. 10 વર્ષના કાર્યકાળ પર ખડગે રજૂ કર્યું આ બ્લેક પેપર. કેન્દ્ર યુપીએના કાર્યકાળ પર શ્વેતપત્ર લાવ્યું. દિલ્હી સમાજને લઈ રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદ. પૂર્ણેશ મોદીએ કહ્યું રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિ કરે છે. રાહુલ ગાંધી ગભરાઈ ગયા. રાહુલ ગાંધી ઓબીસી સમાજને ચોર કહેતા હતા. કોંગ્રેસના બ્લેક પેપરનું શીર્ષક 10 સાલ અન્યાયકાળ. કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હોવાનો બ્લેક પેપરમાં કોંગ્રેસનો દાવો. બેરોજગારી મોંઘવારી ખેડૂતોના મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર. યુપીમાં ભાજપ સાથે ગઠબંધન પર આરએલડીની પહેલી પ્રતિક્રિયા. રાષ્ટ્રીય લોકદળના પ્રવક્તા પવન અગ્રે કહ્યું કે ભાજપે 4 બેઠકોની વાત કરી અને અમે 12 બેઠકોની વાત કરી. હવે નક્કી કરીશું અમે કોની સાથે ગઠબંધન કરીએ. સપાના ધારાસભ્ય મનોજ પાંડે સ્વામી પ્રસાદ મૌર્ય પર પ્રહાર કર્યા. પાંડે કહ્યું સ્વામી પ્રસાદનું માનસિક સંતુલન સારું નથી એટલે જ તેઓ વિવાદાસ્પદ નિવેદન આપે છે. સ્વામી પ્રસાદ મૌર્ય પાગલ થઈ ગયા છે. યુપી બજેટ સત્રમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું અમે અમારું વચન પાડ્યું અને ત્યાં જ મંદિર બનાવ્યું. અમે માત્ર બોલતા નથી પરંતુ કામ કરીને બતાવીએ છીએ. તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી એઆઈએડીએમકે કહ્યું કે ભાજપ માટે અમારા દરવાજા બંધ. તેમની સાથે ક્યારે પણ ગઠબંધન નહીં કરીએ. તેમણે અમારા નેતા પર અભદ્ર ટિપ્પણી કરી. ટોલટેક્સ અંગે નીતિન ગડકરીની મહત્વની જાહેરાત. જીપીએસ અને ટોલ આધારે ટોલ લાગુ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં જાહેરાત કરી. આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ અમલી થશે. નવી સિસ્ટમ બાદ ટોલ નાકા હટાવાશે. લોકોને ટોલ પર રોકવાની જરૂર નહીં રહે. નંબર પ્લેટના ફોટોના આધારે ટોલ વસૂલાશે. હાઈવે કે એક્સપ્રેસ હાઈવેના ઉપયોગ પૂરતો જ ટોલ. જેટલા માર્ગનો ઉપયોગ કર્યો છે તેટલો ટેક્સ વસૂલાશે. સંસદ તરફ કૂચ કરતા યુપીના ખેડૂતોને નોઈડામાં પોલીસે અટકાવ્યા. ખેડૂતો વળતર વધારા સહિતની વિવિધ માંગને લઈ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધ માર્ચને જોતા દિલ્હી નોઈડા જિલ્લા બોર્ડર પર સુરક્ષા વધારાઈ. ઘણા ખેડૂત નેતાઓએ તેમના નિવાસસ્થાન પર નજરકેદ રાખવામાં આવ્યા હતા. દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલનું બાંધકામ કરનારી કંપનીને પીડબ્લ્યુડીની નોટિસ. તિરાડોનું સમારકામ શરૂ કરવા કહ્યું. 500 કરોડનો દંડ પણ આવ્યો. ટનલની દિવાલમાંથી પાણી સતત લીક થઈ રહ્યું છે. રાજસ્થાનના ગંગાપુરમાં રામનગર ધોસીમાં 24 વર્ષની મહિલા બોરવેલમાં પડી. મહિલાને બોરવેલમાંથી બહાર કાઢવા એનડીઆરએફ અને એસડીએફની ટીમ કામે લાગી. મધ્યપ્રદેશના હરદા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ રાજ્ય સરકાર એક્શનમાં. ઇન્દોરમાં લાયસન્સ ન હોવાને સલામતી ધોરણનું પાલન ન કરવા બદલ 6 ફટાકડા ફેક્ટરીને સીલ કરાઈ. સીએમ ડોક્ટર મોહનને કહ્યું એવી કાર્યવાહી થશે જે લોકો યાદ રાખશે. શ્રીલંકાની નૌકાદળે 2 બોટ સાથે 19 રામેશ્વરમના માછીમારોને ઝડપ્યા. શ્રીલંકાના નૌકાદળના જવાનો શિકારના આરોપમાં માછીમારોની ધરપકડ કરી અને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
રાજ્યમાં ફરી એકવાર આયુર્વેદિક સિરપની આડમાં ચાલતો નશાકારક સિરપના વેપલાનો પર્દાફાશ. દ્વારકામાં અંદાજિત 5 લાખથી વધુની કિંમતની 3,900 બોટલો જપ્ત કરી. અમદાવાદના સેટેલાઇટમાં 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો. ઘરઘાટી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ઘરઘાટીને દેવું થતાં ચોરીનો પ્લાન બનાવ્યો. ક્રાઇમ બ્રાન્ચે 6.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતના વેસુ વિસ્તારમાંથી પોલીસે સટોડિયાની ધરપકડ કરી. સટ્ટાકાંડનો પર્દાફાશ. પોલીસે બાતમીના આધારે રેડ કરી 3 બુકી ઝડપ્યા. દેવખડ બારિયામાં કોન્સ્ટેબલ અનિલ સોલંકીએ પીએસઆઈની ઓળખ આપી 4 લાખ પડાવ્યા. ફ્રીઝ એકાઉન્ટને ખોલવાના નામે કોન્સ્ટેબલે 4 લાખ પડાવ્યા. આરોપી કોન્સ્ટેબલ અનિલ સોલંકી સામે ફરિયાદ. રાજકોટમાં ઝરસના આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી. રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં કાર્યવાહી. ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ 2 મુખ્ય આરોપીની ધરપકડ. રાજકોટમાં રામનાથ મંદિરમાં 3 યુવકોએ બનાવ્યો નશાનો વીડિયો. પોલીસે જયદીપ વડોદરા, શિવમ જાડેજા અને મયુર કુભારાની ધરપકડ કરી. સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો યુવતી પર હુમલો. યુવકનો યુવતી પર જાહેરમાં હુમલો. રોકી વસાવા નામના યુવાને હુમલો કર્યો હતો. જૂનાગઢના કેશોદમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ઘરેણા મોબાઈલ અને કેટલીક રોકડ લઈ ફરાર થઈ. આણંદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની વધુ એક ઘટના. નશાની હાલતમાં કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધું. સંસદની 336 બેઠકો પર મતદાન. ચૂંટણી માટે 5,121 ઉમેદવારો મેદાનમાં. 12,80,00,000 મતદારો. માલદીવે ચીન પાસેથી અબજો ડોલરની લોન લીધી. IMF માલદીવને ડેટ ડિસ્ટ્રેસ વિશે ચેતવણી આપી. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 4 મહિનાથી યુદ્ધ યથાવત. અત્યાર સુધીમાં 27,000 કરતાં પણ વધારે લોકોના મોત થયા. કેન્યા સ્થિત ધાર્મિક નેતા પોલ મેકેન્ઝી અને અન્ય 29 આરોપી પર 191 બાળકોની હત્યાનો આરોપ. મેકેન્ઝીએ આ આરોપોને પાયાવિહોણો ગણાવ્યા. શાકા હોલા જંગલમાંથી મૃતદેહ મળી આવતો તપાસ થઈ, જે બાદ તમામની ધરપકડ. અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની દાવેદાર નિક્કી હેલીનો દાવો. ભારતને અમેરિકા પર સંપૂર્ણ વિશ્વાસ નથી, એટલે જ ભારત રશિયા સાથે નિકટતા જાળવે છે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું રાઉન્ડ શરૂ. રાજ્યમાં પવનની ગતિમાં વધારો. 10-12 કિલોમીટર ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન. આવતીકાલથી ફરી ઠંડી વધવાની આગાહી. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. ગતકાલથી અમદાવાદમાં પવનની ગતિ વધી. આજે મિશ્ર ઋતુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. છેલ્લા એક સપ્તાહથી જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા. બાંદીપોરના ગુરેસ વેલીમાં સ્થાનિક યુવાનોએ બરફમાં ક્રિકેટની મજા માણી. જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં ભારે બરફ વર્ષાને કારણે રોડ રસ્તા બંધ થતા લોકોને હાલાકી. જેને લઈ બિહારોએ ગુરેસ બાંદીપુરા રોડ પર બરફ સાફ કરવાનું શરૂ કર્યું. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફ વર્ષા. બાંદીપુરામાં સ્થાનિક ગુરેસ ખીણમાં સ્નો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. શિમલામાં બરફ વર્ષાથી ખુશખુશાલ વાતાવરણ. લોકો આનંદ માણતા જોવા મળ્યા. શિમલાના કુકરીમાં સ્કીંગની અને અન્ય એક્ટિવિટી સાથે લોકો રમતા જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના બોર્ડર રોડ પર ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ બીકન દ્વારા સોનમર્ગ, બાલતાલ, રંગાથી ડુમલ રોડ વચ્ચે બરફ સાફ કરવાની કામગીરી કરાઈ.